ગુજરાતની સરકારે પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવતા શિક્ષકોને અન્ય કામગીરી સોંપવામાં આવે છે. ગુણોત્સવ યોજવામાં આવે છે, પણ કઈ શાળાને શું જોઈએ છે તેનું સર્ચ કરી સુવિધા પૂરી પાડે તો ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ ખાનગી શાળાને પણ ટક્કર મળી આગળ નીકળે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. તેવી ટેલેન્ટ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રોડથી અંતરિયાળ વિસ્તારમાં આવેલ વરડુસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં જોયું. મોરબીથી 35 કિલોમીટર દૂર આવેલા આ વરડુસર ગામ ખેડૂતોની વસ્તી છે અને મોટે ભાગે અભણ પ્રજા છે. સરકારી શાળા પ્રત્યે પણ કોઈ એવો લગાવ ન હતો, પણ વર્ષ 2015થી આ શાળામાં પંકજ ધામેચા, અજીત સોનેરા અને 4 બહેનોની નિમણૂક થઈ. બાળકોમાં શિક્ષણની જ્યોત જગાવી પરિણામ એ આવ્યું કે શાળાની 2 બાળકો માનસી શૈલેષભાઈ સેટાણીયા અને દક્ષા ગોવર્ધનભાઈ કોરવાડિયાએ અંક શ્રદ્ધા અને યોગના દાવો કરીને તેના પર એવું તો પ્રભુત્વ મેળવ્યું કે આ બાળાઓ રાજ્ય કક્ષા અને દેશ કક્ષા સુધી પસંદગી થઈ છે. રાષ્ટ્રીય કક્ષાએથી સિલ્વર ચંદ્રક મેળવ્યો છે. ગામના લોકો આ શાળામાં રસ લેતા થાય SMC ના અધ્યક્ષ અને કમિટી સતત શાળા સાથે લગાવ રહ્યો છે તેવું જોવા મળ્યું હતું. નમસ્કાર, અત્યારે અમારા માટે ખુશીના સમાચાર એ છે કે અમારી સેટાણિયા માનસી જે છે એ સિલ્વર મેડલ નેશનલ યોગા ઓલિમ્પિયાડમાં લઈને આવી છે. ખૂબ જ આનંદની વાત છે. દીકરીઓ ઉત્તરોત્તર અત્યારે પ્રગતિ કરતી રહે છે, એમની સાથે સાથે પ્રેરણા લઈ અમારી બીજી બધી જે દીકરીઓ છે એ પણ અત્યારે યોગાસનમાં ખૂબ સરસ આગળ વધે છે. આપણી વૈદુષર પ્રાથમિક શાળા જે છે એ રમતગમત ક્ષેત્રમાં અત્યારે એટલી આગળ વધી રહી છે કે આપણે DLSSમાં અમારા 19 બાળકો અત્યારે સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. સરકારી શાળામાંથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય એવા પણ અત્યારે 19 બાળકો છે. એ 12 સાયન્સ સુધી એ બાળકોને રહેવાનું ભણવાનું બધું જે છે એ તમામ ખર્ચ જે છે એ ગવર્મેન્ટ તરફથી પૂરો પાડવામાં આવશે અને ભણશે એ લોકો પ્રાઇવેટ શાળામાં. એટલે આપણા માટે આ એક સારી વાત છે. અને અત્યારે અમારા અહીંયા 350ની સંખ્યા છે, 10નું મહેકમ છે, પરંતુ અમારી પાસે કામ કરતા 4 શિક્ષકો છે. એટલે એ થોડી અમારી એક સમસ્યા છે, પણ આ સમસ્યાઓની વચ્ચે પણ અત્યારે અમે આગળ વધતા રહીએ છીએ અને કામ સરસ રીતે કરતા રહીએ છીએ. અનિવાર્ય છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, બોક્સ.